आपकी सागर मां कोई केड़ी नथी, अर्थ एनो एवो नथी के कोई सफर खेड़ी नथी। आ पंक्ति ने सार्थक करता यायावर पक्षीओ आपने सागर नी अद्भुत सफर खेड़ी ने आवी पहुंचा छे नर सरोवर मां। मित्रों, हूँ बात करी रही छु कुंज पक्षी नी। तो कुंज पक्षी ज आपने पोतानी प्रवास गाथा कहशे। ओळख्यो ने मने तमारा जीवा मित्रों मने क्रेन के कुंज कहे छे। हूँ 10 એપ્રિલે નળ સરોવરના વડલાથી કઝાકિસ્તાન જવા નીકળું છું અને 10 ઓક્ટોબરે ફરી અહીં પાછું આવું છું, કારણ કે અહીં રહેવું મને ખૂબ ગમે છે। અહીંના લોકો અમારી મહેમાનની જેમ સરભરા કરે છે। આવો મળીએ એમને। એટલે વડલાનું નામ આપ્યું એટલે અમને એનો ગર્વ થાય છે સાહેબ, એમ કે આ પક્ષીનું નામ વડલા, આ વડલા પરથી નામ આપ્યું। આ પક્ષી દર વર્ષે અહીં આવે છે, એનાથી અમને પણ ગર્વ છે સાહેબ કે આ પક્ષી આપણે દર વર્ષે આવે છે અને આ પક્ષી આપણે વડલાને જ ગણાય છે અને એનું નામ વડલા પરથી નામ છે। અને ઠેઠ દિલ્હી સુધી આની માહિતી સાહેબને, અને એ ત્યાંથી સાહેબ ફોન કરે છે ને આ સાહેબને બધા દોડતા કરે છે, તો આપણે આ પક્ષી માટે સુરક્ષા રાખવી જોઈએ। હજુની ઘડે લગા 10-15 વર્ષ થયા, આમાંથી કોઈ કોઈ જનાવરે મેં આમાં મારવા નથી દીધું। આ એના હિસાબેથી અમારે આ જો અત્યારે દેશે દેશ વિદેશના પક્ષીઓ આવે છે અને ઘણા લોકો જોવા આવે છે, શિયાળાની જેટલી ઠંડી પડશે એટલા બધા લોકો જોવા આવશે। એની વિશેષતા એક કે એમ કે આ બધે આવે છે એમાં ખાવાના દાણા ખાય છે ખેડૂતના કે ડેમમાં પછી હાથે આવી જાય। માત્ર આ મિત્રો નહીં પણ સરકારી અધિકારીઓ પણ અમારી સુરક્ષાની તકેદારી રાખે છે। નળ સરોવરમાં અમે રાતે પેટ્રોલિંગ કરીએ છીએ ત્યારે મુખ્યત્વે જે બર્ડ્સ જે પક્ષીના શિકારીઓ હોય છે એનો થોડો હોય છે ભાઈ, પણ અમારો પૂરો સ્ટાફ સાથે હોય છે એટલે એમ કોઈ ડરવાની કોઈ જરૂરત નથી અમારે, અને વર્ષોથી અમે કરીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો પછી। અહીંયા ઘણા બધા વિદેશી પક્ષીઓ, અહીંયા સ્થાનિક પક્ષીઓ બી આવે છે, સ્થાનિકમાં ફ્લેમિંગો છે, વિવિધ જાતના ડક્સ છે બધા, અને વિદેશમાંથી તો કુંજો ડોમિસાઇલ ક્રેન છે બધી આવે જ છે બધી। વડલા જ્યાંથી ટેગિંગ કર્યું હતું એ સ્થળ ઉપર ફરી કુંજ પક્ષી ઉતરાણ કર્યું હતું, અને જોગાનું જોગ 10 ઓક્ટોબર એ વિશ્વ યાયાવર પક્ષી દિવસ પણ હતો, તો વડલા અને નળ સરોવર માટે પણ એક અનન્ય સમાચાર કહી શકાય કે પક્ષીએ પોતાની રીતે યાયાવર પક્ષી દિવસની ઉજવણી કરી એવું કહીએ તો પણ ખોટું નથી। અને વિશ્વકક્ષાએ વડલાનું જે નામ રોશન થયું છે અને એમાં અમે સહભાગી છીએ એ કામમાં, તો એ અમારા માટે પણ ગર્વની બાબત છે। ટેગિંગનો પ્રયત્ન 2000માં પણ એકવાર કરવામાં આવેલ, પણ એ વખતે આટલી સચોટ માહિતી ઉપલબ્ધ નહોતી થઈ, પણ આ વર્ષે બર્ડ્સ જેવી રીતે માઇગ્રેશન શરૂ કર્યું, ક્યાં પહોંચ્યું, કેટલા સમય થયો અને ફરી માઇગ્રેશન કર્યું, તો એ વખતે એણે કયો રૂટ લીધો છે એ તમામ માહિતી રોજાનુરોજ અઠવાડિયામાં અપડેટ થતી રહેતી હતી, તો એ અમારા માટે ખૂબ આનંદની વાત છે કે પક્ષી ફરી આવી રહ્યું છે, કદાચ કાલે આવી જશે, આ પ્રકારના જ્યારે સમાચાર આવતા તો અમે પણ ઉત્સાહી હતા। સેટેલાઇટ ટેગિંગ દ્વારા કુંજ પક્ષીના અદ્ભુત સફરના ડેટાએ પક્ષીવિદોને રોમાંચિત કર્યા છે। આ પક્ષીના કદની સાથે તેની યાદશક્તિની અદ્ભુત વાતો પણ જાણવા મળી છે। હું અહીંથી નીકળીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન પહાડો પરથી ઉડીને 24 એપ્રિલે 4,850 કિલોમીટરનો પ્રવાસ ખેડી મારા વતન કઝાકિસ્તાન પહોંચું છું। ત્યાં 5 મહિના મારા પરિવાર અને મિત્રો સાથે વિતાવીને હું ફરી મને ગમતા નળ સરોવર આવવા 29 સપ્ટેમ્બરે નીકળું છું, પણ આ વખતે મેં થોડો ટૂંકો રસ્તો લીધો અને 2500 કિલોમીટરનું અંતર કાપીને 10 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે મારા બીજા વિદેશી મિત્રોને મળવા આવી પહોંચ્યું। પણ આ બધી ખબર તમારા સુધી કઈ રીતે પહોંચી? કારણ કે અમારી પાસે ખૂબ આધુનિક ટેકનોલોજીવાળું ટેગ ટ્રાન્સમીટર ફિટ કરેલું હતું, તો અમને ખૂબ જ ઝીણવટપૂર્વકની માહિતી મળી છે। આ પ્રવાસ દરમિયાન જે 15 દિવસ અને ત્યારબાદ 12 દિવસનો જે પ્રવાસ કર્યો, તો એ દિવસ દરમિયાન તેણે રાત્રિ રોકાણ ક્યાં કર્યું, એ રાત્રિ રોકાણ કરવા માટે કેટલા સમયે ઊભું રહ્યું અને ત્યારબાદ વળતા દિવસે એણે ક્યારે પોતાનો પ્રવાસ શરૂ કર્યો, એ પણ આમાં રેકોર્ડ થયેલું છે। કુંજ પક્ષીની વર્તણૂકને સમજવા માટે અમે જે ટ્રાન્સમીટરનો ઉપયોગ કરીએ છીએ એ L40 ટ્રાન્સમીટર છે। આ ટ્રાન્સમીટરનું વજન જે છે એ 40 ગ્રામ છે। હવે જ્યારે પક્ષીઓને ટેગ કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે આ ટેગનું વજન જે છે પક્ષીના કુલ વજનના 3% થી વધારે ન હોવું જોઈએ। આ ટેગનું વજન 40 ગ્રામ છે
ત્યારે પક્ષીનું વજન, કુંજનું વજન જે છે એ 4.5-6 કિલોગ્રામ જેટલું હોય છે. તો એટલા માટે આ જે ટેગ જે છે એ ખૂબ જ સલામત છે કુંજ માટે. હવે આ ટેગની વિશેષતા એ છે કે એની 3 સાઈડ જે છે તેના પર સોલાર પેનલ આવેલી હોય છે. આ સોલાર પેનલ વડે આ ટેગ સતત ચાર્જ થતું રહે છે. સારી બાબત આ ટેગની એ છે કે ટેગ લગાવ્યા બાદ પણ હું મારા કમ્પ્યુટરમાં બેઠા બેઠા પણ હું એનું પ્રોગ્રામિંગ જે છે એ ચેન્જ કરી શકું છું. એના કારણે એવું થશે કે મને ખૂબ જ ચોકસાઈપૂર્વકનો મને જેવો જોઈએ છે એવી માહિતી, એવો ડેટા મને મળી શકશે. People's knowledge about migratory birds, their habitats, routes of movement. પ્રવાસી પક્ષીઓના રહેઠાણો અને તેમના પ્રવાસ માર્ગો અંગે જાગૃતિ વધારવા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ પર્યાવરણીય અભિયાન છે. આ અભિયાનની વૈશ્વિક પહોંચ છે અને પ્રવાસી પક્ષીઓ ઉપર તોડાઈ રહેલા સંકટ બાબતે જાગૃતિ વધારવા અસરકારક માધ્યમ છે. અને સંજોગો વસાત નળ સરોવર ખાતે કુંજ પક્ષી વિશ્વ પ્રવાસી પક્ષી દિવસે જ તેનું આગમન થયું. વડલા પક્ષીના પ્રવાસના કારણે ના માત્ર ભારત અને કઝાકિસ્તાનના પર્યાવરણીય સંતુલન અંગેની જાણકારી મળી છે, સાથે જ આ પ્રવાસ જૈવ સાંસ્કૃતિક આદાન પ્રદાનનું પણ પ્રતીક છે. તમારી દુનિયામાં આવેલા કોરોના કાળમાં તમે મનુષ્ય તો ભલે ઘરમાં બંધ થઈ ગયા, પણ અમને અને અમારા મિત્રોને તો પ્રદૂષણ વિનાની શુદ્ધ હવામાં ઉડવાની મજા પડી ગઈ. અમારા ઘણા મિત્રો તો ગાયબ થઈ ગયા હતા, એ પણ હવે અમને ફરી મળવા લાગ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ.